સુરતના ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રિટેલ એસ્ટેટ એવોર્ડ અને કોન્ફરન્સ 2023 નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી તમામ પ્રોપર્ટી બ્રોકરભાઈ માટે રિયલ એસ્ટેટ બિઝનેસ મીટિંગ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે આ મંચ પરથી કપલમાં બ્રોકર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરત બ્રોકર્સ એસોસિએશનના ચેરમેન ભરત દેવડાએ કહ્યું કે રિયલ એસ્ટેટનું આ 7મું એડિશન છે. અગાઉ નાના પાયે કરતા આ વખતે ખૂબ મોટા પાયે કરતા ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. ટીમને પણ પૂરતો સપોર્ટ મળ્યો છે. પ્રોપર્ટી બ્રોકર અને બિલ્ડરોને આ પ્રકારના કાર્યક્રમથી સન્માન મળી રહ્યો છે. જે લોકો સારા કામ કરે તેમને સન્માન મળે, ખરાબ કામ કરે તેવા ચીટરો છુપાઈ રહે. સ્ટેજ પર આવવાની હિંમત જ કરશે નહીં. આ કાર્યક્રમમાં બ્રોકરનું સંમેલન છે. એકબીજાને મળે તો ધંધાનો વિકાસ થાય. આ વખતે 9 લઈને આવ્યા છે કપલ, જેમાં 50 પરિવાર પત્ની સાથે આવ્યા છે. તેમાં ફેમિલી વિથ કપલ સ્ટેજ પર પત્ની સાથે એવોર્ડ લેવા આવ્યા છે. ફેમિલી સાથે ગેટ ટુગેધર થાય છે, જે શરૂઆત છે. આ આગામી સમયમાં ખૂબ મોટું થવાનું છે. આ બધું લોકોના સાથ સહકારથી થઈ રહ્યો છે. દેવડા, સુરત બ્રોકર એસોસિએશન ચેરમેન છું, પ્લસ સેન રિયલ એસ્ટેટ ન્યૂઝ પેપરનો માલિક અને એડિટર બી છું. અને આ રિયલ એસ્ટેટનું અમારું 7મું એડિશન છે, જે અમે નાના પાયે પહેલાં કરતા હતા. આ વખતે જ્યારે મોટા પાયા કરવા જઈ રહેલા છે. આમાં પ્રોપર્ટી બ્રોકર અને બિલ્ડરોને ફાયદો છે, કેમ કે એ લોકો સારા કાર્ય કરી રહેલા છે તો એ લોકોને સન્માન અહીંયા થઈ રહેલું છે. અને જો સારા કાર્ય નહીં કરી રહેલા તો એ લોકોને હિંમત થાય જ નહીં સ્ટેજ પર આવવાની. હજારો પબ્લિકો, હજારો બ્રોકરોની વચ્ચે આવવાની હિંમત ના થાય. આ પબ્લિકની વચ્ચે આવવું એટલે ચીટરોનું કામ નથી. જે સારા વ્યક્તિઓ તે જ આંબે આવવાના છે. ચીટરો છુપાઈ જ રહેવાના છે, આવવાના જ નથી આંબે. કહેવાનો મતલબ બ્રોકર હોય કે ડેવલપર હોય, જે ખોટું કામ કર્યું તેની હિંમત થાય નહીં કે સ્ટેજ પર આવે.